हेलो एवरीवन, धोरण 12 कॉमर्स आंकड़ाशास्त्र चैप्टर नंबर 2 यादच्छिक चल ने असतत संभावना वितरण चालतुं हतुं। आपणे द्विपदी संभावना वितरणनो टॉपिक जोता हता, एनी अंदर कूट प्रश्नो उकेलता हता। पार्ट नंबर 4 ने दिस इज लास्ट, आ चैप्टरनो छेल्लो पार्ट। दाखला गणीए व्यवहारु दाखला चालता हता, कूट प्रश्नो चालता हता, एम ज आगळ वधीए। धोरण 12 ना विज्ञान प्रवाहमां अभ्यास करता विद्यार्थी इजनेरी शाखा में प्रवेश मेड़े एटले के इंजीनियरिंग लिए, तेनी संभावना बराबर है 0.3 है। लखीज लीए डेटा साथ तैयार करता जाइए एटले ख्याल आवे मने के भाई इजनेरी शाखा में प्रवेश मेड़े तेनी संभावना केटली है 0.3 है। आवा अभ्यास करेल विद्यार्थी में 5 विद्यार्थी यादच्छिक रीते पसंद करवामां आवे छे। एन बराबर केटला 5 विद्यार्थी, आमा डेटा तैयार कर ले एटले दाखलो कम्प्लीट छे, आपणे खबर ज छे। एटले हूँ भेगो भेगो डेटा तैयार करतो ज जाऊं छूं ने, आ प्रेक्टिसना मात्र दाखला छे। विद्यार्थीओमांथी 5 विद्यार्थी यादच्छिक रीते पसंद करवामां आवे छे, तो तेमांथी इजनेरी शाखामां प्रवेश मेळवनार विद्यार्थीओनी संख्या, प्रवेश मेळवनार विद्यार्थीओनी संख्या प्रवेश न मेळवनार विद्यार्थीओनी संख्या करता वधु होय ते घटनानी संभावना शोधो। હવે હું સમજાવું, પ્રવેશ મેળવે તેની સંભાવના 0.3 છે, પ્રવેશ ન મેળવે તેની સંભાવના કેટલી છે 0.7 જેટલી છે, રેડી? અને એન બરાબર કુલ 5 વિદ્યાર્થીઓ છે। હવે જોવો જોઈએ, હું સફળતા નિષ્ફળતા કોને કવિ આધાર હમણાં રાખે છે, પણ એની પહેલા આ સ્ટેટમેન્ટ સમજવા જેવું ઇમ્પોર્ટન્ટ આ જ છે। આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, પણ ઇમ્પોર્ટન્ટ દાખલાની અંદર આ સેન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે, સાંભળજો। પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એટલે એક્સ ને છે ને, એક્સ આપણો યાદચ્છિક ચલ હું વ્યાખ્યાયિત કરું છું। શું વ્યાખ્યાયિત કરું છું? તો કે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા। હવે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે ને, ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોવી જોઈએ। તો હું તમને સમજાવું કે તમે 5 વિદ્યાર્થી હોય, બરોબર છે, 5 સ્ટુડન્ટ હોય, અને એમ કહે કે ભાઈ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની એડમિશન લીએ એની સંખ્યા એડમિશન ન લીએ એની સંખ્યા કરતાં વધુ હોય। તમે 5 હોય, બરોબર છે, એમાં માની લ્યો કે 2 એડમિશન લીધું અને 3 ન લીધું, તો આવા કિસ્સામાં શું બન્યું? એડમિશન ન લેવાવાળાની સંખ્યા વધુ થઈ ગઈ, સમજ્યા કે નહીં? તો જોવો જોઈએ, હું એમ કહું કે 3 એડમિશન લીધું અને 2 એ ન લીધું, તો જોવો જોઈએ 3 છે, જો આ કિસ્સો આપણો કિસ્સો છે કે મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એડમિશન લીએ એની સંખ્યા ન લીએ એની કરતાં વધુ છે। અચ્છા, 4 વિદ્યાર્થીઓ લીએ ને 1 ન લીએ તો એ રેડી કહેવાય? તો સાહેબ, એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા, બરોબર છે, ન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ છે। 5 લીએ તો એમાં કિસ્સામાં એવું બને છે કે લીએ એડમિશન લીએ એની સંભાવના વધુ છે, બરોબર છે, સોરી, એડમિશન લીએ એની સંખ્યા વધુ છે ન લીએ એના કરતાં। તો હું એમ કહું છું કે જો એક્સ છે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે, કુલ 5 જણા છે, એમાં ઓછામાં ઓછા 3 જણા એડમિશન લઈએ ને, ઓછામાં ઓછા 3 જણા, 3 કે તેથી વધુ, બરોબર છે, એની મારે સંભાવના ગોતવાની છે। એ 3 શું કરવાની? મેં કીધા 5માંથી 3 વચ્ચેની સંખ્યા થઈ કહેવાય, સમજાય? હવે 3 લઈએ, બરોબર છે, તો 3 અને 2 એમ ગ્રુપ પડે, 3 લઈએ ને 2 ન લઈએ, તો લેવાવાળાની એડમિશન લેવાવાળાની સંખ્યા વધુ ન લેવાવાળા કરતાં, પછી 4માં એવું બને છે અને 5માં એવું બને છે, એટલે 3 4 5, મતલબ તમને સમજાઈ જાય કે P(3), P(4) અને P(5)નો સરવાળો ગોતવાનો છે। હવે જોવો જોઈએ, પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાને મેં સફળતાની સંખ્યા કીધી હોય, તો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવનાને મારે સફળતાની સંભાવના અને આને નિષ્ફળતાની સંભાવના કેવી પડે? તમારી પાસે NPQ છે, તમારે P(3), P(4), P(5) જોઈએ છે, ત્રણેયનો સરવાળો કરી નાખું। જોવો જોઈએ, દાખલો હું ગણું છું, પાછું આ પ્રેક્ટિસ જ છે તમારા માટે। તો P(x) બરાબર એ સૂત્ર થાય NCX ગુણ્યા P(x)^ (n-x)^, એ પ્રાચલવાળું સમીકરણ મૂકું, P(x) બરાબર કેટલા 5 વિદ્યાર્થીઓ, 5CX ગુણ્યા P એટલે 0.3^x^ ગુણ્યા Q એટલે 0.7 (n-x)^, (n-x)^ એટલે 5-x^. ચાલો જોઈએ, આ મારું બરોબર છે પ્રાચલવાળું સમીકરણ બની ગયું, આ મારું પ્રાચલવાળું સમીકરણ બની ગયું। હવે આની અંદર મારે શેમાં રસ છે? તો કે P(3), 4 ને 5 માં, તો P(3) થી ગણતરી ચાલુ કરું છું, 5C3
ગુણ્યા 0.3 3 ઘાત ગુણ્યા 0.7 5 માંથી 3 જાય તો 2 ઘાત કેલ્સી ની અંદર ગુણાકાર કરવા માંડું 5c3 એટલે પહેલા તો આનો હિસાબ કરી લો 5 ફેક્ટોરિયલ એ 3 ફેક્ટોરિયલ ને 5 માંથી 2 જાય 3 જાય તો 2 ફેક્ટોરિયલ ગુણ્યા 0.3 ની 3 ઘાત બરોબર છે એટલે 0.3 × 0.3 × 0.3 એટલે 0.027 જેવું થશે અને 0.7 નો સ્ક્વેર એટલે 0.7 × 0.7 એટલે 0.49 જેવું થશે આ બધાનો પહેલાં તો જોવો તો આ 5 ફેક્ટોરિયલ એટલે 5 × 4 × 3 ફેક્ટોરિયલ આ 3 ફેક્ટોરિયલ અને આ બરોબર છે ગુણ્યા 2 ફેક્ટોરિયલ 2 વંઝા આ 3 3 ગયા 2 2 4 બરોબર છે ગુણ્યા 0.027 ગુણ્યા 0.49 આ બધાનો હિસાબ કરી નાખું 5 2 ને 10 થાય તો જોવો જોઈએ ગુણાકાર જ કરું સીધો 10 ગુણ્યા 0.027 ગુણ્યા 0.49 તો મને જવાબ મળે છે 0.1323 જેવો મળે છે એટલે 0.13 રાખું છું અંદાજે કેનું મૂલ્ય પી ઓફ 3 નું મૂલ્ય સમજાય આ ધીસ ઇઝ ધ પી ઓફ 3 આ પી ઓફ 3 મળી ગયું હાલો નેક્સ્ટ પી ઓફ 4 નું મૂલ્ય એ 5c4 ગુણ્યા પી એટલે 0.3 ની બરોબર છે કેટલી ઘાત તો કે 4 ઘાત ગુણ્યા 0.7 એની કેટલી ઘાત તો કે 1 ઘાત હિસાબ કિતાબ કરું છું 5c4 એટલે જવાબ આવશે 5 હા હા ગુણ્યા એ 0.3 ની 4 ઘાત એટલે 0.3 × 0.3 × 0.3 એટલે 0.0081 જેવું અને 0.7 ની 1 ઘાત એટલે 0.7 તો આ જોવો જોઈએ એ 5 × 0.0081 × 0.7 જેવું કરીએ એટલે 0.028 જેવું છે એટલે ઓલમોસ્ટ છે ને એને 0.03 કહી દઉં ભાઈ વાંધો ન હોય તો આ પી ઓફ 4 નું મૂલ્ય મને મળ્યું પી ઓફ 4 મળી ગયું એના પછી પી ઓફ 5 સીધું પી ઓફ 5 લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ 5c5 ગુણ્યા 0.3 ની 5 ઘાત ગુણ્યા 0.7 ની 0 ઘાત એ 5c5 એટલે 1 આનું મૂલ્ય 1 અને 0.3 ની 5 ઘાત એટલે 0.0081 અને એને ગુણ્યા 0.3 કરી નાખો એટલે 5 ઘાત થઈ જાય 0.00243 0.00243 તો ઓલમોસ્ટ થશે બરોબર છે એ 0.00243 એમને એમ રાખું છું એટલે 0.0024 જેવું રાખું છું ચાલો જી આ પી ઓફ 4 ને 5 મળ્યું ચાલો આ બધાનો હું સરવાળો કરીશ આપણે તો જોઈએ છે સાહેબ એ શું જોઈએ છે પ્રવેશ મેળવનારની સંખ્યા પ્રવેશ ન મેળવનાર કરતાં કેવી હોવી જોઈએ વધુ હોવી જોઈએ અને એ ક્યારે બને તો કે 3 કે તેથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે ત્યારે એની સંભાવના એટલે કે પી ઓફ 3 પ્લસ પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 અને જુઓ જોઈએ આ ત્રણેયનો સરવાળો કરું પી ઓફ 3 મને કેટલું મળ્યું હતું એ 0.13 આ મને કેટલું મળ્યું હતું 0.03 ને 0.0024 તો 0.13 0.03 અને 0.0024 તો આ બધાયનો સરવાળો કરું 0.13 પ્લસ 0.03 પ્લસ 0.0024 તો મને મળ્યું છે 0.1624 અને આ મારો ફાઇનલ આન્સર ઠીક છે તો નોટ ડાઉન કરી લેજો સરસ દાખલો હતો આ પ્રશ્ન છેલ્લો મસ્ત હતો સંભાવના ગોતવાનો એ મજા આવી ચાલો એના પછી સ્વાધ્યાય 2 વિભાગ એ પ્રશ્ન નંબર 5 એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજ ઉપર જ પડે તેની સંભાવના 1/5 છે ડેટાય ભેગ ભેગ તૈયાર કરતો જાઓ રકમ વાંચતો વાંચતો કે બોમ્બ બ્રિજ પર પડે બરોબર છે બ્રિજ પર પડે એની સંભાવના કેટલી છે 1/5 બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે
જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજનો નાશ થવાની સંભાવના શોધો. એન બરાબર કેટલા? 6. જોતા રહેજો, બરોબર છે. એન બરાબર 6. 6 બોમ્બ ફેંકવામાં આવે છે બ્રિજનો નાશ કરવા માટે. 6 બોમ્બ ફેંકીને પ્રયત્ન કરવામાં આવે છે, એટલે મારા બર્નોલી પ્રયત્ન થયા. તો મને એમ કહે છે કે 2 બોમ્બ બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. હવે જોવોજી, હું અહીંયાથી ચાલુ કરું. બ્રિજ પર પડે એની સંભાવના 1/1, બોમ્બ ઉપરથી ફેંકું બ્રિજ ઉપર પડે એની સંભાવના 1/5 છે. બ્રિજ પર ન પડે, બરોબર છે, એની સંભાવના કેટલી હોય? 5માંથી 1 બોમ્બ બ્રિજ ઉપર પડતો હોય તો 4 બોમ્બ ન પડતા હોય, બરોબર છે, 5. અને તમે 1-1/5 કરીને કરી લેજો, આટલું જ આવશે. હાલો જઈએ. 6 બોમ્બ બ્રિજ ઉપર ફેંકવામાં આવે, બ્રિજનો નાશ કરવા માટે કેટલા બોમ્બ પૂરતા હે? 2 બોમ્બ પૂરતા હે. મતલબ હું કે ઓછામાં ઓછા 2 બોમ્બ બ્રિજ ઉપર પડે ને તો બ્રિજનો નાશ થઈ જાય. પછી 3 પડે તો હું નહીં થાય, 4 પડે તો નહીં થાય, 5 પડે તો નહીં થાય, 6 પડે તો નહીં થાય. સમજાય કે નહીં? તો જોવો જોઈએ, હું આમ કહું છું તમને કે ભાઈ 2 બોમ્બ પૂરતા છે એટલે બ્રિજનો નાશ કરવા માટે ઓછામાં ઓછા 2 બોમ્બ જોઈએ. 2થી વધુ બોમ્બ ચલાવી લેશે, બરોબર છે, તોય બ્રિજનો ભૂકો જ નીકળી જશે. તો આ મારે ગોતવાની છે. હવે મતલબ જોવો, તમે આનો સમજો. P(2) P(3) P(4) P(5) P(6) આ બધાના સરવાળા કરીને મેળવવાનું છે મને, પણ આ ધંધો કરવા જેવો નથી. તમને ખ્યાલ છે કે આ બધું મેળવવાનું હોય એના કરતાં મને ખબર છે કે 6 બોમ્બ ફેંકવામાં આવે તો 6-6 સંભાવનાનો સરવાળો કરું, બરોબર છે, તો જવાબ કેટલો મળે? સરવાળાનો જવાબ 1 મળે. હું આમાં ઘટે છે શું? તો કે 0 અને 1. હું શું કરીશ? તો કે ભાઈ સાહેબ, હું છે ને 1માંથી અને 0 અને 1 સંભાવનાને બાદ કરીશ. 2 થી 6 નો ગોતાય, આમાં લાંબા થઈ જાય. 0 અને 1 ગોતીને એને હું બાદ કરી નાખાય, 1માંથી બાદ કરી નાખાય. એના આવા દાખલા ગયા લેક્ચરમાં ગણ્યા જ છે આપણે. જોવો જોઈએ, છતાંય જો આ ગણિત દઉં, અહીંયાથી શરૂ કરું છું કે ભાઈ તમારી પાસે, અચ્છા, એન સફળતાની સંભાવના, નિષ્ફળતાની સંભાવના કહી નાખું, બરોબર છે. બ્રિજનો નાશ થવા માટે આમ જરૂરી શું છે? તો કે ભાઈ 2 બોમ્બ પૂરતા છે એટલે 2 બોમ્બ ટાર્ગેટ ઉપર પડે તો થાય ને, બરોબર છે. હવે જોવો જોઈએ, બોમ્બ બ્રિજ ઉપર પડે એની સંભાવના 1/5 છે ને, પડે એ મારી સફળતા કહેવાય, વ્યવહારિક દાખલો છે, ને ન પડે એ મારી નિષ્ફળતા કહેવાય. તો નિષ્ફળતાની સંભાવના Q(4/5) અને આ પી અને આ એન, એન પી ક્યુ છે. હું સમીકરણ મેળવું દ્વિપદી સંભાવના વિતરણનું. P(x) બરાબર NCX ગુણ્યા P^x ગુણ્યા Q^n-x. ચાલો જઈએ, પ્રાચલવાળું સમીકરણ મેળવું. P(x) બરાબર S6CX ગુણ્યા P એટલે સફળતાની સંભાવના, 1/5 એની X ગુણ્યા Q એટલે નિષ્ફળતાની સંભાવના, 4/5 એની N-x એટલે 6-x. એ 2, 3, 4, 5, 6 નો ગોતાય. શું ગોતાય? 0 અને 1 ગોતાય, એને ઉમદ બાદ કરી લેવાય, અને એ તમને આવડે છે. પછી તમને કાંઈ ન સમજાય તો પછી 2, 3, 4, 5, 6 ગોતીને સરવાળો તમે કરજો, હું આમ કરું છું, બરોબર છે. બેનો જવાબ સેમ ટુ સેમ આવશે. જોવો તો 6CX એટલે 6C0 ગુણ્યા 1/5 ગુણ્યા 4/5 6 માંથી 0 જાય તો 6. 6C0 નો જવાબ 1, આનો જવાબ 1, 4 ની 6 એટલે 4 નો 6 વખત ગુણાકાર કરવાનો મારે. 1, 2, 3, 4, 5, 6 એ 4096 જેવું આવશે. અને 5 નો 6 વખત ગુણાકાર, 5 નો 1, 2, 3, 4, 5, 6 એ 15625 જેવું આવે છે. ચાલો જઈએ, તો આ એમને એમ રહેવા દઉં છું અપૂર્ણાંક પૂર્ણાંકમાં. 4096 ભાગ્યા 15625 શેનું મૂલ્ય આવ્યું? P(0)નું. ચાલો, P(0) ડન. એના પછી બરોબર છે, એ P(1) શું ગોતવાનું થશે મારે? 1. એ P(1) એટલે હું ગોતું છું, એ માફ કરજો, એ P(1) ગોતું છું. સૂત્ર હતું આવું, એ 6C1 ગુણ્યા P એટલે 1/5 એની કેટલી ઘાત? 1 એટલે 1 ગુણ્યા 4/5 એ 6-1 એટલે 5, બરોબર છે. માફ કરજો, આગળ રેડી થયું છે. હાલો ચાલો જઈએ. 6C1 એટલે 6, 1/5 એટલે, સોરી, 1/5 એટલે 1/5, 4/5 એટલે 1, 2, 3, 4, 5, 1024
પાંચની પાંચ ઘાત એટલે 3125 જેવું થાય છે મને ખ્યાલ છે ત્યાં સુધી, પણ લેટ ડૂ ઇટ. 4 5 3125 જ થાય ભાઈ. ચાલો જઈએ. 1024 ગુણ્યા 6 કરવું એટલે 1024 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 6144, અને આ થશે 15. 3125 ગુણ્યા 5 એટલે 15625. આ શેનું મૂલ્ય મળ્યું? પી ઓફ 1. હવે આપણે રસ શેમાં છે? તો કે સાહેબ, ઓછામાં ઓછો એક બોમ્બ પૂરતો છે, બરોબર છે, બ્રિજનો નાશ કરવો છે આપણે. તો અહીંયાથી લખીશ, બ્રિજનો નાશ થવા માટે, માફ કરજો, વધુ સોરી ઓછામાં ઓછા બે બોમ્બ જોઈએ ને, બે બોમ્બ નિશાના ઉપર પડવા જોઈએ, બરોબર છે. તો બે બોમ્બ એટલે આપણે, બરોબર છે, આપણે જાણીએ છીએ, આ ન જાણતા હોય તોય લખવાનું કે આપણે જાણીએ છીએ. આપણે ગોતું છે પી ઓફ 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, પણ આપણે જાણીએ છીએ કે કેટલા બોમ્બ ફેંકવામાં આવે છે, 6. તો પી ઓફ એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6, એ બધાનો સરવાળો 1 થાય. મતલબ આવો થાય, પી ઓફ 0 થી ચાલુ કરીને ક્યાં લગણ જવાનું છે? 6 સુધી. પણ 0 1 પછી આને છે ને 2 3 4 5 6 ને છે ને પી ઓફ 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ કહી દઉં. આ તમને સમજાય? આખું નથી લખતો, 2 3 4 5 6 મેં ડેટામાં લખ્યું હતું. એનો મતલબ 2 થી મોટી ને 2 જેટલી એક્સની વેલ્યુ ધરાવતી સંભાવના, એટલે આ થઈ ગયું બરાબર 1. આપણે તો આ ગોતવામાં રસ છે ને, સૂત્રનો કરતા બનાવો, પી ઓફ 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. આ પ્લસ પી ઓફ 0 ઓલી સાઈડ જાય એટલે માઇનસ પી ઓફ 0, પ્લસ પી ઓફ 1 ઓલી સાઈડ જાય એટલે માઇનસ પી ઓફ 1. કિંમત મૂકું છું અને ગણતરી કરું છું. જોવા જઈએ તો એ થશે, બરોબર છે, આપણે પી ઓફ 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સનું મૂલ્ય જોઈએ છે ને, 1 માઇનસ એ પહેલું આવ્યું હતું, બરોબર છે, 4096ના છેદમાં 15625 માઇનસ, બરોબર છે, 6 43 જેવું આવ્યું હતું, પણ લેટ ડૂ ઇટ, બરોબર છે, ઓકે, 6144 ના છેદમાં 15625. પી ઓફ 1ની વેલ્યુ એવી હતી 6144 માઇનસ 15625. આના છેદમાં કાંઈ નહીં એટલે એકડો છે, બધાનો લસા લઉં, 15625 15625, તો આને 15625 વડે ગુણવા, બાકી બધું એમને એમ રહેશે, માઇનસ 4 96 માઇનસ 6 144, અને હિસાબ કિતાબ કર લો, એ 15625 માઇનસ 4096 માઇનસ 6 144 એટલે એ થશે 5 385 ના છેદમાં 15625. અને આવું કરવાથી, બરોબર છે, જવાબ આવશે ઓલમોસ્ટ 0.344, એટલે કે 0.34 જ રાખવું ઓલમોસ્ટ, પછી 3 4 4 રાખવું એ તમારી ઈચ્છા. આમાં બ્રિજનો નાશ થવાની, બરોબર છે, સંભાવના કેટલી થાય? તો કે 0.34 જેટલી થાય. ઠીક છે, ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ઠીક છે, ચાલો જઈએ નેક્સ્ટ દાખલો ગણીએ, બરોબર છે. એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, 6 વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી. લેટ મી ડૂ ઇટ. એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, 6 વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના શોધો. તો જોવો જોઈએ, ડેટા પ્રિપેર કરી દઉં છું. એ જોવો તો, એ સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, તો વિદ્યાર્થીઓ નાપાસ થાય, બરોબર છે, એની સંભાવના કેટલી? તો કે 40%. 40% એટલે મતલબ કે 40 ના છેદમાં ટકાવારીની નિશાની કાઢો એટલે છેદમાં 100 આવે, અને એ થશે 4 ના છેદમાં 10. આ મીંડું મીંડું ગયું એટલે કે 0.4. તમારે 4 ના છેદમાં 10 રાખવું હોય તો મને કંઈ વાંધો નથી, બરોબર છે. પાસ થાય એની સંભાવના કેટલી હોય એમ? તો કે સાહેબ, એ 0.4 હોય તો આ 0.6 હોય, બરોબર છે, આ પાસ થાય એની સંભાવના. એ કેટલા? 6 વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી, 6 વિદ્યાર્થીઓનો સમૂહ એટલે n બરાબર 6 વિદ્યાર્થીઓનો સમૂહ, એમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ, ઓછામાં ઓછા એટલે માયગું શું છે, ઓછામાં ઓછા એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ, ઓછામાં ઓછા 4 પાસ થવા જોઈએ, 4 5 ને 6, બરોબર છે, ઓછામાં ઓછા 4 પાસ થવા જોઈએ એટલે 4 5 અને 6 નો સંભાવનાનો સરવાળો ગોતવાનો છે. પહેલા જોવો જોઈએ, વિદ્યાર્થીઓ પાસ થાય એની સંભાવના ગોતવાની છે ને, તો પાસ થાય નહીં ઓબ્વિયસલી મારી સફળતા જોઈ, તમે પાસ થાવ તો એ તમારી સફળતા,
અને નાપાસ થવી તમારી નિષ્ફળતા હોય એટલે એ નિષ્ફળતાની સંભાવના એન છે પી છે ક્યુ છે 4 5 6 નો સરવાળો કરીને એનો જવાબ મેળવતા આવડે કે નહીં સહેલું છે આ તમારે કરવાનું છે ડેટા મેં પ્રિપેર કરી દીધો છે ઠીક છે તો આ તમારે તમારી રીતે કરવાનો છે આ પી ઓફ 4 પી ઓફ 5 અને પી ઓફ 6 એનો સરવાળો ગોતી એન પી ક્યુ છે તમારી પાસે સૂત્ર લખીને સીધો જવાબ મૂકવાનો થશે તમારે ચાલો જી એના પછી હું બરોબર છે નેક્સ્ટ જાઉં છું એક બોક્સમાં 3 લાલ રંગના અને 4 સફેદ રંગના દડાઓ છે તેમાંથી 4 દડા પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે આ પસંદ કરેલ દડા 2 દડા લાલ ને 2 દડા સફેદ મળે બરોબર છે અને બીજું 4 દડા સફેદ મળે તે ઘટનાની સંભાવના દ્વિપદી વિતરણનો ઉપયોગ કરીને મેળવો વાહ આપણે દ્વિપદી વિતરણનો જ ઉપયોગ કરવાના છીએ જોવો જોઈએ શું કહેવા માગે છે ડેટા આવી રીતે આમ કંઈક પ્રિપેર થશે મને કહો તો એ 3 લાલ ને 4 સફેદ દડા છે એટલે જોવો જોઈએ 3 લાલ એટલે રેડ 1 રેડ 2 અને રેડ 3 3 લાલ દડા છે અને 4 સફેદ દડાઓ છે વ્હાઇટ 1 ભૂરું 2 અને ભૂરું 3 અને ભૂરો 4 4 ભૂરા દડા છે સફેદ દડા છે 4 દડા પુરવણી સહિત પસંદ કરવામાં આવે પુરવણી સહિત પસંદગી મેં અગાઉ પણ કીધું હતું તમને કે હું 4 દડા પસંદ કરીને પાછી હું ઘરે ન લઈ જાઉં એને એમાં ને એમાં ડબ્બામાં નાખી દઉં દડા તો એ પુરવણી સહિત પસંદગી કે મેં લીધા ને પછી પુરવણી કરી દીધી પાછી એટલે પુરવણી સહિત પસંદગી કરી કહેવાય એટલે ટૂંકમાં પેટીમાં દડાની સંખ્યા જળવાઈ રહી હાથ હોય તો એ હાથ જ પડ્યા રહીએ બરોબર છે હું 4 ઘરે લઈ જાઉં તો અંદર તો તન વધે સમજ્યા કે નહીં એટલે પુરવણી સહિત પસંદગી કરવામાં આવે છે પસંદ કરેલ દડામાં બરોબર છે 2 દડા લાલ ને 2 દડા સફેદ હોય હવે જો જોવો જોઈએ એ મને કહો તો પહેલાં અહીંયાથી શરૂ થશે કે બોક્સમાં 3 લાલ અને 4 સફેદ દડાઓ છે એટલે કુલ દડાઓ કેટલા થશે કુલ કેટલા 7 દડાઓ છે હવે મને કહો તો એ દડો છે ને લાલ મળે બરોબર છે એની સંભાવના કેટલી તો કે સાહેબ સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો કુલ પરિણામો 7 દડા છે એમાંથી લાલ દડા કેટલા છે 3 એટલે 3 ના છેદમાં 4 3 ના છેદમાં 7 દડો સફેદ મળે સફેદ બરોબર છે એની સંભાવના કેટલી થાય તો કે સાહેબ કુલ દડા કેટલા છે 7 એમાંથી સફેદ દડા કેટલા છે 4 4 ના છેદમાં 7 અને કેટલા દડા પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે તો કે એન બરાબર 4 દડા પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે એમાં પહેલું જોજો મને શું કીધું છે 2 દડા લાલ અને 2 દડા સફેદ મળે એની સંભાવના શોધો અને 4 દડા સફેદ મળે તે ઘટનાની સંભાવના શોધો તો હું x છે ને x એ સફેદ દડાની સંખ્યા દર્શાવે છે એવું કહી દઉં શું કહી દઉં સફેદ દડાની સંખ્યા જો x સફેદ દડાની સંખ્યા દર્શાવતું હોય તો દડો સફેદ મળે એ મારા માટે સફળતા થઈ કહેવાય અને દડો લાલ મળે એ મારા માટે નિષ્ફળતા થઈ કહેવાય તમે ઊંધું પણ રાખી શકો દડો લાલ મળે એની સંભાવના રાખી દો તો આ સફળતા થશે ના નિષ્ફળતા થશે અને જવાબ તમારો ને મારો સેમ આવશે રેડી સફેદ દડાની સંખ્યા દર્શાવતું હોય તો એ જો મારે 4 પસંદ કરવાના હવે પેટીમાં 2 જ રંગના દડા હવે 2 સફેદ હોય 2 ઓબ્વિયસલી લાલ હોય એટલે આ કઈ કહેવા જેવી વાત ન થઈ મારે રસ આમાં છે કે 2 દડા કેવા નીકળવા જોઈએ સફેદ મળવા જોઈએ એટલે x નું મૂલ્ય બરોબર છે 2 મૂકું 2 દડા સફેદ મળે એની સંભાવના શોધવાની અને બીજું બરોબર છે શું ગોતવાનું છે 4 દડા સફેદ મળે 4 દડા સફેદ મળે એટલે p ઓફ 4 x શું દર્શાવે છે સફેદ દડાની સંખ્યા 4 દડા સફેદ મળે એની સંભાવના ગોતવાની છે તો ચાલો જોઈએ એ મારી પાસે n છે p છે q છે હું ગોતી દઉં p ઓફ 2 ને p ઓફ 4 ગોતવાનું છે ને જોવો જોઈએ પહેલા તો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર p ઓફ x બરાબર ncx આ સૂત્ર સાચું લખો એના પણ માર્ક હોય પરીક્ષામાં p ની એ x ઘાત ગુણ્યા q ની n માઇનસ x ઘાત પ્રાચલો વાળું સમીકરણ મૂકું એનાય માર્ક્સ હોય p ઓફ x બરાબર 4cx ગુણ્યા p ની x ઘાત એટલે p એટલે આપણી સફળતાની સંભાવના હતી સફળતાની સંભાવના એટલે 4 ના છેદમાં 7 ની 4 ના છેદમાં 7 ની x ઘાત ગુણ્યા એ q એટલે નિષ્ફળતાની સંભાવના 3 ના છેદમાં 7 ની n માઇનસ x એટલે 4 માઇનસ x ઘાત આ આપણું છે ને આપણું પ્રાચલો વાળું સમીકરણ છે તો જોવો જોઈએ આ પ્રાચલો વાળું સમીકરણ છે એટલે હવે જોવો જોઈએ હું લખું છું આપણે શું ગોતવાનું છે પહેલું બરોબર છે એ 2 દડા સફેદ મળે એ જોવો જોઈએ 2 દડા સફેદ મળે પછી 2 દડા લાલ હોય મારે કહેવાની જરૂર નથી બરોબર છે તો એ પી ઓફ 2 મારે ગોતવાનું છે x ની બદલે 2 મૂકવું એટલે 4c2 ગુણ્યા
4 ના છેદમાં 7 ની 2 ઘાત ગુણ્યા 3 ના છેદમાં 7 ની 2 ઘાત હિસાબ કિતાબ કરું છું 4c2 નું 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ને 2 ફેક્ટોરિયલ એ જોવો જી ગુણ્યા આ આ થશે 4 ની 2 ઘાત એટલે ચોકે ચોકે 16 સત્યુ સત્યુ 49 એ 3 નો સ્ક્વેર 9 અને 7 નો સ્ક્વેર 49 હિસાબ કિતાબ કરું કેલ્ક્યુલેટરમાં 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 ને 2 ગુણ્યા 1 2 એકા 2 2 દુ 4 બરોબર છે અને 3 દુ ને 6 વધશે જવાબ આનો આનો જવાબ હિસાબ કિતાબ કરી લો 16 ગુણ્યા 9 કરું એટલે 144 અને 49 ગુણ્યા 49 કરું બરોબર છે ओगण पचास गुणिया ओगण पचास करू एटले 2401 मने मड़े हवे 3 दू ने केटला थासे 2 फेक्टोरियल एटले 2 गुणिया 1 करना खो ने 3 दू ने 6 6 गुणिया 144 144 गुणिया 6 एटले 864 ना छेद मा बरोबर छे 2401 તો 864 ભાંગ્યા 2401 કરું કેલ્સીમાં એટલે અંદાજે 0.36 જેવું મળે 0.359 જેવું મળે છે અને 0.36 કહી દઉં તો પસંદ કરેલ ચાર દડાઓમાંથી બે દડા સફેદ મળે ને એની સંભાવના 0.36 જેટલી સમજી ગયા હાલો જઈએ નેક્સ્ટ હજી એ બરોબર છે મને એમ કહે છે કે ચારે ચાર દડા સફેદ મળે તો જોવો જોઈએ ચારેય દડા સફેદ મળે આ આ બીજું હું ગોતું છું બીજાનો આન્સર મેળવું છું ચારેય દડા કેવા મળે સફેદ મળે સફેદ મળે તો જોવો જોઈએ ચારેય દડા સફેદ મળે એટલે પી ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 4c4 ગુણ્યા એ કેટલા 4 ના માફ કરજો સફળતાની સંભાવના કેટલી હતી 4 ના છેદમાં 7 ની બરોબર છે 4 ના છેદમાં 7 ની કેટલી ઘાત 4 ઘાત ગુણ્યા એ 3 ના છેદમાં 7 ની કેટલી ઘાત 0 ઘાત હાલો જોઈએ 4c4 એટલે એનો જવાબ 1 4 ની 4 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એ 256 અને 7 ની 4 ઘાત 7 ની 4 ઘાત એટલે 2401 અને એ થશે 256 ના છેદમાં 2401 અને એ ફાઇનલ થશે આનો જવાબ તો 1 આવે અને 256 ભાંગા 256 ભાંગા 2401 કરો એટલે 0.106 છે એટલે 11 કરી નાખું છું આ મને શું મળ્યું પી ઓફ 4 નું મૂલ્ય કે ચારેય દડા સફેદ મળે એની સંભાવના 0.11 જેટલી ઠીક છે નોટ ડાઉન કરી લેજો દાખલા સરળ હતા અને ગણીને મજા આવે એવા હતા દાખલા ચાલો જઈએ આ તમારે તમારી રીતે કરવાનો છે અને આમાં હું ડેટા તો તૈયાર કરી જ દઉં તમને જોવો જોઈએ આ છેલ્લો દાખલો ચેપ્ટરનો કે નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના બરોબર છે એ ડેટા તૈયાર કરું છું કે રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય બરોબર છે એની સંભાવના કેટલી છે 2 ના છેદમાં 5 તો મને કયો તો સફળ જાય નિશાન તાકી જ દે એની સંભાવના કેટલી હોય આ સિમ્પલ હાઉ દેશી આપણું છે કે 5 માંથી 2 વખત નિષ્ફળ જાય હે તો 3 વખત સફળ થાય ને 3/5 આવે હવે નિશાન તાકવા માટે કેટલા પ્રયત્ન આપવામાં આવે છે તો કે ભાઈ n બરાબર 3 પ્રયત્નો આપવામાં આવે છે કેટલા પ્રયત્નો 3 પ્રયત્નો આપવામાં તેમાંથી 2 પ્રયત્નોમાં તે નિશાન તાકવામાં સફળ થાય p બરાબર બરોબર સોરી માફ કરજો એ કેટલા 2 પ્રયત્નમાં સફળ થાય એક્ઝેક્ટલી 2 ઓછામાં ઓછા 2 વધુમાં વધુ 2 એવું કંઈ કીધું જ નથી 2 પ્રયત્નમાં સફળ થાય તે ઘટનાની સંભાવના શોધો અને મધ્યક જણાવો મધ્યક ભૂલી નથી ગયા ને એનો જવાબ n ગુણ્યા p આવે બરોબર છે p ઓફ 2 મારે ગોતવાનું છે તો મને કહો તો n છે p એટલે જો તો n બરાબર 3 હવે મને કહો તો 2 પ્રયત્નોમાં નિશાન તાકવામાં સફળ થાય એ ઘટનાની ગોતવાની છે ને તો સફળ થાય નિશાન તાકી દી અને સફળતા માનવાની છે નિશાન તાકવામ નિષ્ફળતા જાય અને નિષ્ફળતા માનવાની છે પી ક્યુ અને એન છે તમને પી ઓફ 2 નું મૂલ્ય મળી જાય અને એન ગુણ્યા પી મધ્યક જોવો જે હું ગોતી દઉં એન એટલે કેટલા 3
ગુણ્યા પી એટલે કેટલા, 3/5 એટલે થશે 3^9/5. આ તમારો મધ્યકનો આન્સર આવી જશે. પી ઓફ ટુ તમને મેળવતા આવડે છે દ્વિપદી સંભાવના વિતરણના સૂત્ર પરથી. ઠીક છે, તો આજ માટે આટલું રાખીએ. ચેપ્ટર બહુ સરળ હતું, બરોબર છે, અને છેલ્લા જે દાખલા કર્યા છે એ પણ બહુ હાઈ ક્લાસ હતા. રેડી, અને ઓપ્શનમાં કાઢવા જેવું છે નહીં મારા મત મુજબ. બધા દાખલા વ્યવસ્થિત તમારે પાકી બુકમાં ગણી સમજી અને વિચારીને લખી લેવાના છે. અસાઇનમેન્ટના બધા દ્વિપદી સંભાવના વિતરણને લગતા દાખલા લખી લેવાના છે. અને ઓલમોસ્ટ મેં ચેપ્ટરમાંથી બધું કમ્પ્લીટ કરાવી દીધું. મેક્સિમમ દાખલા ઓનબોર્ડ ગણવાની ટ્રાય કરી છે મેં. ઠીક છે, એટલે આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. ઠીક છે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રમાણીય વિતરણ શરૂ કરશું. ઠીક છે, આજે માટે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ધેટ્સ ઇટ, થેન્ક યુ.